વેલકમ ટુ આરાધ્ય ક્લાસીસ. મારું નામ છે વિપુલ દવે અને આજે આપણે 11 કોમર્સ ઇકોનોમિક્સમાં ત્રીજું ચેપ્ટર શરૂ કરીશું, જેનું નામ છે માંગ. તમે ઘણા બધા વસ્તુની માંગણી કરીએ છીએ, ઘરમાં માંગતા હશો, બજારમાં માંગો છો, આપણે ભીખ માંગીએ છીએ, આ બધું માંગ માંગ શબ્દ સંભળાય છે. પણ આજે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ માંગ શબ્દ શું કહેવાય છે? કોઈ એક પિક્ચરમાં કોઈ એક ડાયલોગ હતો, ખબર નહીં સાચો ખોટો, ખબર નહીં, પણ એનું જે મને સંવાદ બહુ સારું ગમતું હતું કે માંગ ઉસ માંગ જિસ માંગ ને દિલ માંગ લિયા ઓર ટાંગ ઉસ ટાંગ જિસને દિલ ટાંગ લિયા. આનો મતલબ મને હજી સુધી ખબર નહીં, પણ એ પિક્ચર જોયું હતું ને ત્યારે મને લાગ્યું આ હા બહુ સારું ભયંકર હશે, હજી મતલબ તો સમજ નહીં પડ્યો. તો અહીંયા હું તમને માંગ વિશે સમજાવું છું. મિત્રો, માંગ શબ્દ કોને કહેવાય? તો યોગ્ય સમયે, યોગ્ય સ્થળે અને યોગ્ય કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા અને નાણાં ચૂકવવાની તૈયારી. યાદ રાખજો, યોગ્ય સમયે, સમય યોગ્ય હોવો જોઈએ. જ્યારે તમારે કોઈ વસ્તુની માંગ કરો છો, તમે રાત્રે 2:30 વાગે જીદ કરવા બેસો કે મારે બજારની પકોડી ખાવી છે, તો પહેલાં તો તમારી માંગ જ ખોટી છે. કેમ? સ્થળ યોગ્ય નથી, સોરી સમય યોગ્ય નથી. તો યોગ્ય સમય હોવો જોઈએ. બીજું, સ્થળ યોગ્ય હોવું જોઈએ. માઉન્ટ એવરેસ્ટ પર આપણે ક્યાંક ઊંચાઈ પર ગયા હોય, કોઈ હિલ સ્ટેશન પર ગયા હોય, કોઈ પહાડ પર ગયા હોય, કોઈ ટ્રેનમાં બેઠા હોય, એવા કોઈ સ્થળે હોઈએ અને ત્યાં આપણે જીદ કરીએ કે નહીં મારે અત્યારને અત્યારે અહીંયા ડોમિનોઝના પીઝા જોઈએ છે. સ્વાભાવિક છે કે ત્યાં થોડો સ્વિગી કે ઝોમેટો વાળા આવશે. તો સમય પણ યોગ્ય હોવો જોઈએ, સ્થળ પણ યોગ્ય હોવું જોઈએ. તમે બજારમાં અત્યારે વસ્તુ ખરીદવા જાઓ છો, સમય બરાબર છે, દુકાન ખુલ્લી છે એટલે સમય બરાબર છે. હા, સ્થળ, તમે જે જગ્યાએ જે વસ્તુ ખરીદવા ગયો પાછું ત્યાં હોવી પણ જોઈએ. દૂધની ડેરી જઈને તમે એમ કહો કે ભાઈ મને 2 દાબેલી આપો, એટલે સ્થળ પણ બરાબર હોવું જોઈએ, સમય પણ બરાબર હોવું જોઈએ. ત્રીજું, યોગ્ય કિંમત. તમારે જે વસ્તુ ખરીદવી છે એની તમારી કિંમત પણ યોગ્ય હોવી જોઈએ. તમે યોગ્ય કિંમત ન હોય તો દુકાનદાર તમને કોઈ ગમે તેવો ભાવ કે અચ્છા તમે સમય શું આપી દેવાના છો, ના, તો એની કિંમત પણ યોગ્ય હોવી જોઈએ. ચોથું, યોગ્ય સમય, યોગ્ય સ્થળ, યોગ્ય કિંમત. ગ્રાહકની વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા, તમારી ઈચ્છા પણ હોવી જોઈએ. બધું બરાબર છે, સમય બરાબર છે, સ્થળ બરાબર છે, એનો ભાવ પણ બરાબર છે. સમજો કે બજારમાં મળતી પેન દુકાનમાં મળે છે, સ્થળ બરાબર છે, એની 5 રૂપિયા કિંમત પણ બરાબર છે, તમે સાંજના સમય નીકળાય સમય પણ બરાબર છે, પણ તમારી વસ્તુ ખરીદવાની ઈચ્છા નથી. તો તમારી ઈચ્છા પણ હોવી જોઈએ. ચોથું અને સૌથી મહત્વનું, નાણાં ચૂકવવાની તમારી તૈયારી. સમજો કે તમે કોઈ મોટો ભવ્ય બંગલો લેવા જાઓ, એ સ્થળ બરાબર છે, નહીં ચલો અમદાવાદના બહુ મોંઘા વિસ્તારમાં બંગલો છે, સ્થળ બરાબર છે, સમય પણ બરાબર ગયા, તમે દુકાન એ માલ મકાન બંગલાના માલિકને પૂછ્યો, સમય બરાબર છે, તમારી ઈચ્છા પણ છે, એણે 5-10-50 કરોડની કિંમત કીધી છે, કિંમત પણ બરાબર છે, પણ આપણી પાસે નાણાં ચૂકવવાની તૈયારી નથી. તો ફરીથી કહો, 5 બાબતો ભેગી થવી જોઈએ. યોગ્ય સ્થળ, યોગ્ય સમય, યોગ્ય કિંમત, વસ્તુ ખરીદવાની આપણી ઈચ્છા અને એને ચૂકવવાની આપણી તૈયારી. તો કહેવાય કે એ વસ્તુની માંગ છે. સમજ પડી ગઈ મિત્રો? ચલો હવે માંગને ક્યારે અસર થાય, હું નથી આ માંગ અસર એટલે કે માંગ ક્યારે વધે ક્યારે ઘટે, એટલે માંગને અસર કરતા, અસર 2 પ્રકારની હોય, સારી અથવા ખરાબ. એટલે કે અહીંયા આપણે વધ ઘટ, તો માંગને અસર કરતા 2 પરિબળો છે, વસ્તુની કિંમત અને બીજું છે કિંમત સિવાયના પરિબળો. કોઈ પણ માંગને એક તો કિંમત દ્વારા અસર થાય, ઘણીવાર કિંમત દ્વારા અસર ન થાય તો બીજા અન્ય પરિબળો દ્વારા થાય છે. તો આજનો આપણો મહત્વનો સવાલ છે, માંગને અસર કરતા પરિબળો જણાવો. તો યાદ રાખજો, માંગને અસર કરતા 2 પરિબળો છે, કિંમત અને કિંમત સિવાયના પરિબળો. તો માંગને અસર કરતા 2 પરિબળો હતા, કિંમત અને કિંમત સિવાયના. તો મિત્રો, પહેલા આપણે ભણી રહ્યા છે કિંમત. જ્યારે બજારમાં કોઈ વસ્તુની કિંમત વધે તો આપણને બધાને ખબર છે કે માંગ ઘટે, પણ એને માંગનો ઘટાડો ન કહેવાય, એને માંગનું સંકોચન કહેવાય. જ્યારે બજારમાં કિંમત વધે એટલે માંગનું સંકોચન થાય, અને એનાથી વિપરીત જ્યારે બજારમાં માંગની કિંમત ઘટે, સોરી કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય છે. તો મિત્રો યાદ રાખજો, કિંમત અને માંગ વચ્ચે થોડો વિપરીત એટલે કે વ્યસ્ત સંબંધ છે. કિંમત ઘટે,
માંગ વધે એટલે કે માંગનું વિસ્તરણ થાય, કિંમત વધે માંગ ઘટે જેને સંકોચન કહેવાય. આમ કિંમત દ્વારા માંગમાં જો ફેરફાર થાય છે એને વિસ્તરણ અને સંકોચન કહે છે, અને કિંમત સિવાય અન્ય પરિબળો દ્વારા જો માંગમાં ફેરફાર થાય છે તો એને વધારો ઘટાડો કહે છે. તો આ હતું પહેલું પરિબળ, કિંમત દ્વારા થતું માંગનું વિસ્તરણ. માંગ ઉપર અસર કરતા પરિબળોમાં પહેલું હતું કિંમતવાળું અને હવે છે કિંમત સિવાયના પરિબળો. આમ તો કિંમત સિવાયના ઘણા બધા પરિબળો છે, પણ મેં તમારી સામે અત્યારે ત્રણ લખ્યા છે. પહેલું છે ગ્રાહકની સંખ્યા. ઘણીવાર વસ્તુની કોઈ પણ કિંમતમાં, કોઈ પણ વસ્તુમાં જ્યારે ગ્રાહકોની સંખ્યા વધી જાય, કોઈ પણ વસ્તુમાં જ્યારે ગ્રાહકોની સંખ્યા વધી જાય એટલે એની જરૂરિયાત વધી જાય છે, અને જ્યારે જરૂરિયાત વધી જાય ત્યારે માંગ વધી જાય છે. કોઈ એક દુકાનમાં અચાનક 100, 200, 500 ગ્રાહકો આવી જાય એટલે એ દુકાનદારમાં જે વસ્તુ છે એની માંગ વધી જાય. કેમ? ગ્રાહકો કેવા આવ્યા? વધારે. તો ગ્રાહકોની સંખ્યા જે બાજુ વધે છે ત્યાં માંગ વધે છે, અને બીજું ગ્રાહકોની સંખ્યા ઘટે તો માંગ ઘટે છે. આમ ગ્રાહકોની સંખ્યા અને માંગ વચ્ચે સીધો સંબંધ છે. ગ્રાહકો વધે માંગ વધે, ગ્રાહકો ઘટે માંગ ઘટે. બીજું છે ગ્રાહકોની આવક. ઘણીવાર બજારમાં કિંમત સિવાય પણ ઘણીવાર તકલીફ પડી શકે છે. આ લોકડાઉનમાં આ કોઈ કિંમતમાં ઘટાડો નથી થયો, કોઈ વધારો નથી થયો, એમ છતાંય માંગમાં ઘણો બધો વધારો ઘટાડો થયો છે. એનું એક કારણ છે કે અત્યારે લોકોની આવક ઘટી છે. તો લોકોની આવક ઘટે, તમારો પગાર 10,000 માંથી 5,000 થાય તો સ્વાભાવિક છે તમારા ઘરમાં વસ્તુઓ ઓછી લાવો છો, અને 10,000ની જગ્યાએ તમારો પગાર 30-40,000 થાય તો તમે તમારા ઘરમાં વસ્તુ વધારે લાવો છો. એટલે ગ્રાહકોની આવક વધે છે તો જરૂરિયાતો વધે છે, માંગ વધે છે, અને લોકોની આવક ઘટે છે તો જરૂરિયાત ઘટે છે અને માંગ પણ ઘટે છે. ત્રીજું છે ગ્રાહકોની અભિરુચિ. આજના જમાનામાં બજારો, વર્તમાનપત્રો, ટીવી, ન્યૂઝ ચેનલ આ બધાના કારણે અને સૌથી મહત્ત્વનું દેખાદેખીના કારણે ગ્રાહકોની અભિરુચિ બદલાય છે. કોઈ ફિલ્મ સ્ટાર, કોઈ ક્રિકેટરની એડવર્ટાઈઝ આવે તો આપણને લાગે કે આ આ વસ્તુ આપણે લેવી જોઈએ. એટલે જે આ રુચિ બદલાય રાખે, થોડા વર્ષો થાય એટલે એની રુચિ બદલાય. એટલે જે બાજુ એક બજારની રુચિ જાય, જે બાજુ બજારની ઈચ્છાઓ જાય, એ વસ્તુની માંગ વધી જાય. પછી 1-2 વર્ષ થાય અને માંગ એ રુચિ બદલાઈ જાય, ઓછી થઈ જાય. પહેલાં આપણને દાબેલી, વડાપાઉં, પાણીપુરી ગમતું હતું તો એની બહુ માંગ હતી, હવે ધીમે ધીમે ઓછી થઈ ગઈ. હવે આજનું યંગ જનરેશન બી પોતાની અભિરુચિ ફ્રેન્ચ ફ્રાય, બર્ગર, પીઝા, ઇટાલિયન આવું બધું ખાવા તરફ જઈ રહ્યું. એટલે સમયાંતરે, એટલે કે જે બાજુ રુચિ બદલાય, ઈચ્છાઓ બદલાય, ફેશન બદલાય, પ્રતિષ્ઠા બદલાય, વર્તમાનપત્રો, જાહેરાતોના મારાથી આપણે એ તરફ જઈએ છીએ, એ વસ્તુની માંગ વધે, અને જે વસ્તુની ફેશન ઓછી થઈ જાય એ બધાની માંગ ઘટે છે. તો અહીંયા ફરીથી કહી દઉં કે ફેશનના કારણે, અભિવ્યક્તિના કારણે, રુચિના કારણે, પ્રતિષ્ઠાના કારણે ઘણીવાર લોકો, અમીર લોકો હોય એવું વિચારે કે આપણે અમીર છીએ તો આપણું મકાન મોટું હોવું જોઈએ. ગરીબ માણસ એવું વિચારે કે આપણે ગરીબ છીએ, મકાન નાનું હોવું જોઈએ. આ બધાની પ્રતિષ્ઠા, કેટલાક લોકો પ્રતિષ્ઠા માટે આવું કરતા હોય છે. તો આ રીતે જે બાજુ રુચિ બદલાય છે એ વસ્તુની માંગ વધે છે, અને જે બાજુ રુચિ નથી જતી એની માંગ ઘટે છે. માંગને અસર કરતા અન્ય પરિબળો આપણે જોયા, જેમાં હવે પછી આપણે ભણીએ છીએ ભવિષ્યની અટકળો. ઘણીવાર માંગને અસર કરતું પરિબળમાં એક મહત્વનું આવે છે ભવિષ્યની અટકળો. સમજો કે વર્તમાન સમયમાં કોઈ વસ્તુનો ભાવ 1,000 છે, અને જો આપણને એવું જાણવા મળે કે આવનારા સમયમાં ભાવ ઘટશે, ભવિષ્યમાં ભાવ ઘટશે, તો વર્તમાનમાં કોઈ માંગ કરતું નથી, માંગ ઘટે છે. અને જો ભવિષ્યમાં ભાવ વધવાનું છે, આવી અટકળો જાહેરાત થાય તો વર્તમાનમાં માંગની વધારે અસર થાય છે. ભવિષ્યમાં ભાવ વધવાનો છે ને, એક કામ કરો, અત્યારે ખરીદી લે એટલે અત્યારે માંગ વધી ગઈ, અને ભવિષ્યમાં માંગ ઘટવાની છે, ભાવ ઘટવાનો છે, એક કામ કરો, અત્યારે ઉપયોગ નથી કરું, ત્યારે જ્યારે ભાવ ઘટશે ને ત્યારે લઈ આવશું. આ બધા પરિબળો અસર કરે છે ભવિષ્યની અટકળો. બીજું છે વસ્તી અને વય જૂથ. દેશની વસ્તી એ સૌથી મોટું અસર કરતું પરિબળ છે, કારણ કે જેવી દેશની વસ્તી હશે, જેટલી દેશની વસ્તી હશે એટલા પ્રમાણમાં વસ્તુનું જ ઉત્પાદનની જરૂર પડશે.
तो सौथी मोटू छे भारत विशाल देश है भारत में वस्ती वधारे खबर छे कि 135 करोड़ नी आसपास छे एटले दुनियाना तमाम देशों दरेक वस्तु वाले विचारे कि बस भारत में आपणी वस्तु वेचावी जोईए कारण के त्यां वस्ती वधारे छे तो ज्यां वस्ती अने त्यां जूथ केवा प्रकारना लोको रहे छे ए प्रकारनी वस्तुओ त्यां बनाववामां आवे तो एनी मांग वधे छे ए वस्तुने के वस्तीने अनुरूप वस्तु बनाववा न आवे तो मांग घटे छे अने छेल्लू छे अन्य वस्तुना भाव घणीवार अन्य वस्तु में पण बे प्रकार छे अवेजी अने पूरक हवे अवेजी कोने कहेवाय के तमे बजार में जाओ और तमारी एक वस्तु नी सामे बीजी वस्तु उपलब्ध होय सेम होय आपणे त्यां बजार में लोको पीवे छे ने तो थम्सअप पेप्सी ओके फेंटा मिरिंडा बंने सेम दे स्वाद में सेम कलर में तमे कोई ने एम को फेंटा आपो ने ग्लास में तमने मिरिंडा काढ़ी ने आपे तो आपणे खबर ओछी पड़े फेंटा की बॉटल 10 रुपया की आए अचानक मिरिंडा वालाए पोता भाव 10 रुपया में 12 रुपया करो हम फेंटा वाला भाव नहीं वधार्यो फेंटा भाव 10 रुपया ज राख्यो मिरिंडा वाला के रुपया भाव करो 12 रुपया करो मिरिं फेंटाए कशुज नहीं करू एम छता फेंटा की मांग वधी गई केम एनी अवेजी वस्तु भाव वधी गयो एटले मूल वस्तु भाव मांग में वधारो थाय हवे ऊंधू लईए फेंटा मिरिंडा भाव नहीं वधारती फेंटाए भाव वधार्यो तो मिरिंडा की मांग वधी जाए आने कहवाय अवेजी वस्तु की असर कि तमारी अवेजी वस्तु भाव वधी गयो एटले मूल वस्तु की मांग में वधारो थाय छे अने बीजू छे पूरक वस्तु पूरक वस्तु ई कहेवाय कि एक वस्तु नी साथे बीजी वस्तु नो उपयोग करवो ज पड़े एने पूरक कहेवाय जेम के मोबाइल साथे सीम कार्ड मोबाइल तो लईए पण सीम कार्ड न लईए तो અને ખાલી સિમ કાર્ડ લઈને મોબાઈલ ન લઈએ તો હવે આ બંને પૂરક છે હવે આ બંનેમાંથી કોઈ એકનો ભાવ વધી જાય તો બીજાની માંગ પર અસર થાય જેમ કે એસી અને વીજળી સ્વાભાવિક છે પેટ્રોલના ભાવ વધી ગયા ડીઝલના ભાવ વધી ગયા તો લોકોએ ફોર વ્હીલ ખરીદવાનું ઓછું કરી નાખ્યું આ બંને એકબીજાને પૂરક છે વીજળીનું આટલું બધું બિલ આવવા લાગ્યું તો આપોઆપ એસીની માંગ ઘટી ગઈ અથવા એસી મોંઘા થઈ ગયા તો સરકારને ફાયદો થયો શું બોલે લોકોએ વીજળીની માંગ ઓછી કરી નાખી મોબાઈલ જ મોંઘા થવા લાગ્યા સિમ કાર્ડ સસ્તું છે પણ મોબાઈલ જ એટલા મોંઘા છે કે સૌલા લોકો ફ્રીમાં આપે ને કે 2 મહિના ફ્રીમાં વાપરો પણ મોબાઈલ જ કોઈ નથી લેતું તો સિમ કાર્ડ ક્યાંથી ખરીદે તો વસ્તુ કે માંગને અસર કરતા આટલા પરિબળો હતા પહેલું હતું કિંમત અને બાકી બધા હતા કિંમત સિવાયના પરિબળો તો મિત્રો આજે આપણે એટલા સુધી રાખીશું ઓકે તમને બધાને માંગ વિશે આજે નવું જાણવા મળ્યું છે માંગને ઘણા બધા અસર કરતા પરિબળો હતા પહેલીવાર તમને તો એવું લાગતું માંગ એટલે સાહેબ જે માંગવું પણ ના માંગને પણ અસર કરતા પરિબળો છે હવે કઈ રીતે માંગ વધે છે કઈ રીતે માંગ ઘટે છે એને કયા કયા બાબતોથી વધારા થાય છે ઘટાડા થાય છે એ બધું આપણે આવતા લેક્ચર ભણીશું ત્યાં સુધી અમારા વિડીયો જોતા રહો આરાધ્ય ક્લાસીસ આપના માટે બનતો એવો સારો પ્રયાસ કરે છે અને જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રાખજો સ્કૂલોના જે પણ ઓનલાઈન લેક્ચરો એ પણ ભણજો અમારું પણ ભણજો ખાસ માતા પિતાનું અને બધાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ